हेलो स्टूडेंट्स, धोरण 7 विषय अंग्रेजी, यूनिट नंबर 1 विनी स्माइल, एक्टिविटी नंबर 5 पेज नंबर 5, स्माइल इन द मिरर पार्ट 1 एंड 2, अरीसा में हास्य भाग 1 और 2 नी आ वीडियो में हूँ मिलाप सर आप सर्वे नु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपने पाठ नु नाम छे जे विनी स्माइल के विनी नु हास्य। तो साहेब, आ विनी कोण छे? आपणे आजे ए ज विनी विषे वात करवानी छे। आ विनी एटले तेजस्विनी छे। तेजस्विनी नामनी एक छोकरी नी अहींया वात आपी छे। अहींया आपणे इंस्ट्रक्शन मां कीधुं छे, तमे पुस्तक मां जोई शको छो के तमारा शिक्षक वार्ता कहे ते ध्यानथी सांभळो अने तेनुं मूक वाचन करो। तो विद्यार्थी मित्रों, आजे हुं तमने फक्त वार्ता ज कहीश અને આના પછીના વિડિયોમાં આપણે આનું ભાષાંતર પણ જોઈશું। તો શરૂઆત કરીએ કે તે દિવસ 11 એપ્રિલ 2011 નો દિવસ હતો અને તે દિવસે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો। તેના પિતાએ તેને એક સાયકલ ગિફ્ટ કરી આપી। તેજસ્વિની જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને સાયકલના પેડલ પર ડાબા પેડલ પર એનો પગ મૂક્યો। સાયકલ વાદળી રંગની હતી, એની સીટ જે હતી બેઠક એ પોચી હતી, એક પાછળથી જોઈ શકાય એવો એક અરીસો હતો, એક નાનકડી ઘંટડી હતી, બરોબર। તેજસ્વિનીને ખૂબ જ પ્રાઉડ ફીલ થયું, ખૂબ જ ગર્વ થયો કે હા, મને સાયકલ મળી ગઈ। અને પછી તેજસ્વિની એ સાયકલ લઈને પેડલ મારીને હું જઈ રહી છું એમ કરતી કરતી જવા લાગી। તેજસ્વિની ગામડામાં રહેતી હતી એટલે તે ત્યાંથી સાયકલ લઈને સીધી નદીના કિનારા પર જતી રહી અને નદીના કિનારા પર ત્યાં થોડો ખરબચડો રસ્તો હતો, પરંતુ ત્યાં તેણે સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો। ત્યારબાદ તેજસ્વિનીએ ત્યાં એક ચાલુ સાયકલમાં જ એક ઘંટડીની બાજુમાં એક લાલ કલરનું બટન જોયું। એ સાયકલ ખૂબ જ અદ્ભુત હતી, તો એણે એ સાયકલનું બટન દબાવી દીધું। એ લાલ કલરનું બટન દબાવતા જ જુઓ તો ખરા, એક ચમત્કાર થઈ ગયો। પાછળના ટાયરમાંથી એક પંખો બહાર આવે છે અને ઉપર ગુડ 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 ફરવા લાગે છે। તો તેજસ્વિની તો ખૂબ જ આમ આશ્ચર્યચકિત થઈ ગઈ, એટલે પેન્ડલ ફટાફટ મારવા લાગી, ફટાફટ મારવા લાગી, જે તમે તમારા પુસ્તકના ચિત્રમાં જોઈ શકો છો। એમ ફટાફટ પેડલ મારવા લાગી તો થોડી વારમાં બીજો એક ચમત્કાર થયો। ધીમે ધીમે તેજસ્વિનીનું આગળનું પેન્ટ પૈડું અને ત્યારબાદ પાછળનું પૈડું એમ ઊંચું થવા લાગ્યું અને તેજસ્વિનીની સાયકલ હવે ધીમે ધીમે ઉડવા લાગી। 3, 4, 5, 50 મીટર સુધી તેજસ્વિનીની સાયકલ ઊંચી ઉડવા લાગી અને હવે તેજસ્વિની એ સાયકલને હવામાં ઉડાડી રહી છે, એ નદીના ઉપર ઉડાડી રહી છે। તેજસ્વિનીએ ઉપરથી નીચે જોયું કે નદીમાં મને એક પતંગ દેખાઈ રહ્યો છે, પણ મિત્રો, નદીમાં કોઈ પતંગ ના હોય, નદીમાં હોડી અથવા વહાણ હોય। તો ત્યાં એક હોડી હતી, પરંતુ તે એટલી ઊંચી જતી રહી હતી કે ઉપરથી એને નાનકડી એ મોટી હોડી નાનકડા પતંગ જેટલી દેખાતી હતી। આપણે કોઈ પર્વત પહાડ ઉપર ચડવા જઈએ, અંબાજી કે પાવાગઢ કે ચોટીલા, તો ત્યાં ઉપરથી આપણે આપણી કાર કે આપણી બસ જોવાનો પ્રયત્ન કરીએ તો કેટલું નાનું દેખાય છે, દેખાય કદાચ, પણ બહુ નાનું દેખાય। તો એવી રીતે ઉપરથી કોઈ પણ વસ્તુ નાની દેખાતી હોય છે, તો એવી રીતે તેજસ્વિનીને નાની દેખાય। ત્યારબાદ આપણે વાત કરીએ તો તેજસ્વિની આગળ ગઈ જ્યારે, ત્યારે એણે એને એની શાળા જોઈ। એની શાળાના છત ઉપર ઘણા બધા પાંદડા પડેલા હતા, તો એણે પાંદડા પણ જોયા અને એને નક્કી કર્યું કે હું આ બધા પાંદડાને ક્લીન પણ કરી દઈશ, જ્યારે હું નીચે ઉતરીશ અને પછી મારી શાળા પર આવીશ તો હું બધા પાંદડા ક્લીન કરી દઈશ। ત્યારબાદ અહીંયા પાઠ તો પતી જાય છે, પણ પાઠમાં નીચે એવું લખ્યું છે કે તેજસ્વિનીએ બીજું શું શું જોયું હશે, તો આપણે કહી શકીએ કે તેજસ્વિનીએ ધાબા ઉપરથી ઘણી બધી લીલાછમ જમીનો, મેદાનો, ત્યારબાદ એને મંદિરો જોયા હશે, હોસ્પિટલ જોઈ હશે, પોસ્ટ ઓફિસ જોઈ હશે, જે જે એના ગામમાં છે એ બધું જ એને ઉપરથી નિહાળ્યું હશે અને ખબર પડી હશે કે મારા ગામમાં ક્યાં કેટલી સ્વચ્છતા છે અને ક્યાં કેટલી ગંદકી છે। ત્યારબાદ હવે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 ભાગ 2 ચાલુ થાય છે। તો ભાગ 2 માં તેજસ્વિની જતી હોય છે સાયકલ લઈને અને સરસ મજાનું ફરતી હોય છે અને એટલામાં તેના રસ્તામાં સામેથી એક ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું આવતું હોય છે અને પક્ષીઓનું ટોળું જોઈને તેજસ્વિની ખૂબ જ ગભરાઈ ગઈ હોય છે, મતલબ કે એ પક્ષીઓને બચાવવા માટે
तरत ब्रेक मारे छे, जेवी ब्रेक मारे छे के तरत पंखो ऊपर नो बंद थई जाय छे, अने जो हेलिकॉप्टर नो पंखो बंद थाय तो शुं थाय, हेलिकॉप्टर नीचे आवे, एवी रीते एनी साइकल नो पंखो बंद थई गयो तो साइकल पण नीचे आवा लागी। तेजस्विनी एकदम कसीने हेन्डल पकड़ी लीधुं અને આંખો બંધ કરી દીધી, બીક લાગી ગઈ અને ધીમે રહીને એની સાયકલ મતલબ કે ફૂલ સ્પીડમાં આવતી હતી અને અચાનક એક અવાજ આવ્યો ધડામ, અને ધડામ અવાજ આવ્યો અને તરત જ તેજસ્વીની બોલી ઉઠી ઓ માં। આપણે કોઈ પણ આપણને દર્દ થાય તો તરત આપણે મમ્મીનું નામ લઈએ ઓ માં, અરે મમ્મી એવું કહીએ, બરોબર? તો એવી રીતે તેજસ્વીની બોલી ઉઠી, જ્યારે તેજસ્વીની તેની આંખો ખોલી ત્યારે ખબર પડી કે તેજસ્વીની તો પથારીમાં જ છે। मतलब के आ एक स्वप्न हतुं, पछी तेजस्विनी एने पथारीमांथी उभी थई, ए वॉश बेसिन आगळ गई अने अरीसामां जोयुं, एने मोढुं जोयुं अने पछी पोतानी समक्ष हसी अने बोली अरे आ तो सपनुं हतुं। परंतु तेजस्विनी ए ज समये अरीसानी अंदर ज पोतानी जातने वचन आप्युं के हुं आ स्वप्नने कायमने माटे स्वप्न रहेवा दईश नहीं, हुं आवी साइकल जरूरथी बनावीश अने हुं त्यारबाद मारा गाम पर आवी रीते उड़ीश। तो विद्यार्थी मित्रों, आ हती आजनी तेजस्विनीनी वार्ता। बस आपणे आज वार्ताने आपणे ट्रांसलेशन करीने हवे पछीना विडियोमां जोवानुं छे। त्यां सुधी तमे पण आ वार्ताने मैं कीधी ए बे त्रण वखत वाच सांभळो, सांभळी लो अथवा एक वखत लखीने वाँची लो अने तैयार करी दो। अने खास आना स्पेलिंग्स बधाए मोडे करवाना रहेशे, आना स्पेलिंग्स हुं तमने फोटो पाडीने मोकली दउं छुं। तो विद्यार्थी मित्रों, फरीथी आना पछीनी विडियोमां मळीए, त्यां सुधी आवजो।